સ્લાવ હેડલાઇનના પ્રાયોજક છે રાજણી મસાલા ચા અગરબત્તી અને માચીસ. નમસ્કાર દર્શક મિત્રો, હું છું જિજ્ઞાસા, આપ જોઈ રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચાર પર. સમેત શિખરજી મહાતીર્થને ઝારખંડ સરકારે યાત્રાધામ જાહેર કરતા જૈન સમાજમાં ખુશીની લહેર. રોટરી ક્લબ અમદાવાદ દ્વારા વિશ્વ પોલિયો દિવસની કરાઈ ઉજવણી. અમદાવાદમાં ઓર્ગેનિક અને હેલ્ધી ફૂડના કન્સેપ્ટ સાથે લીફ કાફે સ્ટોરનો થયો પ્રારંભ. 26 ઓક્ટોબરે જ્વાળામુખી ફાટવાની આગાહી કરતા યુવા ખગોળશાસ્ત્રી તથાગત કશ્યપ. ખ્યાતિ ફાઉન્ડેશન દ્વારા ફિઝિયોથેરાપી વિદ્યાર્થીઓ માટે ગુજ સ્ટેટ કોન્ફિક્સ 2018નું આયોજન. ઝારખંડમાં આવેલ તીર્થ સમય શિખરજી પર્વત જૈન સમાજ માટે ખૂબ જ પૂજનીય, પવિત્ર અને મૂર્તિ સમાન છે. ત્યારે આણંદજી કલ્યાણજી પેઢી દ્વારા ઝારખંડના મુખ્યમંત્રી રઘુબર દાસજીને પર્વતાધિરાજની પૂજનીયતા અને પવિત્રતાને જાળવી રાખવા માટે પત્ર લખીને જણાવાયું હતું કે સમીર શિખરજી તીર્થ જૈન સમાજના આસ્થાનું કેન્દ્ર છે. ત્યારે ઝારખંડ સરકાર દ્વારા સમીર શિખરજી તીર્થને પવિત્ર યાત્રાધામ જાહેર કરતા જૈન સમાજમાં અતિ હર્ષની અને ઉલ્લાસની લાગણી ફેલાઈ ગઈ છે. ઝારખંડ રાજ્યના ગિરિહીર જિલ્લામાં આવેલા સમીર શિખરજી જૈન તીર્થ આવેલું છે. જૈનોના 24 તીર્થંકર ભગવંતોમાંથી 20 તીર્થકરો સમીર શિખરજી પર્વત પર નિર્માણ પામ્યા છે. જૈન સમાજ પારસનાથ પહાડની 27 કિલોમીટર પરિક્રમા પૂરી શ્રદ્ધા સાથે કરે છે. ત્યારે ઝારખંડ સરકાર દ્વારા આ પવિત્ર તીર્થમાં વાણિજ્ય અને શહેરીકરણ કરવા માટેના ટુરિઝમ સેન્ટર વિકસાવવાનો ભય ઉભો કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં, અન્ય ધર્મના મંદિરો પણ બાંધવામાં આવી રહ્યા હતા, જેના લીધે પવિત્ર સ્થળ પોતાના આધ્યાત્મિક પવિત્રતા ગુમાવી રહ્યું હતું. ત્યારે આણંદજી કલ્યાણજી પેઢી અને શ્રી જૈન શ્વેતાંબર સોસાયટી દ્વારા આચાર્ય ભગવંતોને મળીને સમીર શિખરજી મહાતીર્થ અંગે માર્ગદર્શન મેળવવામાં આવ્યું હતું. ત્યારબાદ આણંદજી કલ્યાણજી પેઢીના ટ્રસ્ટી શ્રીપાલભાઈ શાહ, જૈન શ્વેતાંબર સોસાયટીના પ્રમુખ કમલસિંહ રામપુરિયાજી તથા અન્ય ટ્રસ્ટીઓ, જૈન સમાજના અગ્રણીઓએ ભારત સરકારના અલ્પસંખ્યક આયોગના સભ્ય સુનિલ સિંધીની મુલાકાત લઈને તાકીદે સમીર શિખરજી મહાતીર્થને પવિત્ર યાત્રાધામ સ્થળ જાહેર કરવા જણાવ્યું હતું, જેનો ઝારખંડના મુખ્યમંત્રી રઘુબર દાસજી અને મુખ્ય સચિવે સ્વીકાર કરીને તુરંત જ સમીર શિખરજી મહાતીર્થને પવિત્ર યાત્રાધામ સ્થળ જાહેર કરીને સત્તાવાર રીતે જૈન સમાજને જાણ કરી છે અને જૈન સમાજમાં અતિ હર્ષની લાગણી ફેલાઈ ગઈ છે. किसी भी प्रकार का टूरिज्म होने की संभावना है और वहाँ पर कोई प्रकार का अलग अलग प्रकार की बातें आने से बहुत भ्रांतियाँ पैदा हुई. चूँकि मैं भारत सरकार में अल्पसंख्यक आयोग का सदस्य हूँ और झारखंड के माननीय मुख्यमंत्री जी से मैंने बात करी. मैं 17 अगस्त को माननीय मुख्यमंत्री जी से मिला और मैंने उनके समक्ष ये बात रखी. उन्होंने कहा, सुनील ये पवित्र है और पवित्र रहेगा, इसकी पवित्रता में कोई भी ऐसी बात नहीं रहेगी. मैंने समाज को अवगत कराया और उसी क्रम में 22 तारीख को यानी गत कल हम एक प्रतिनिधि मंडल, वो सब समस्त ट्रस्टी लगभग 9 लोग हम कल मुख्यमंत्री जी से मिले और उनके समक्ष सारी बातें रखी. मुख्यमंत्री जी का मैं धन्यवाद देना चाहता हूँ. उन्होंने इस बात से कहा कि न इसके बारे में आपको कोई सोचना है, न इसकी पवित्रता में कोई किसी प्रकार की कमी आएगी, ये पवित्र है और पवित्र रहेगा. फिर हमने कई प्रकार की विचारणा करके हमने उनसे एक मांग करी और पेढ़ी के माननीय ट्रस्टी ने भी मांग करी और पूरी बात को समझाते हुए मुझे इस बात का हर्ष है कि जो बात हमने माननीय झारखंड सरकार के सामने मुख्यमंत्री जी के सामने रखी थी, उन्होंने इस बात को स्वीकार करके कि इस पूरे पर्वत को, पहाड़ को इस प्रकार से पवित्र माना जाता है. ये निवेदन करना चाहता हूँ कि जो बात भ्रामक रूप से फैलाई गई थी उसका अंत आ गया है और किसी भी प्रकार की ऐसी बात नहीं थी कि वहाँ कोई प्रकार का टूरिज्म डेवलप होने वाला है या किसी भी प्रकार की दूसरी व्यवस्था खड़ी होने वाली है. हमने मुख्यमंत्री जी के सामने ये भी बात रखी कि वहाँ पर आपने उसको पवित्रता के साथ घोषित किया हुआ है तो वहाँ पर किसी भी प्रकार का मांस या शराब वगैरह का बिक्री ना होना चाहिए. उस पर भी उन्होंने हमारे सामने डीएम से बात करी और मैंने भी स्वयं वहाँ के डीएम से बात करी और उन्होंने इस बात पर पूरा भरोसा दिया कि किसी भी प्रकार की अन्यथा कोई भी बात वहाँ पर किसी भी प्रकार से घटित नहीं होगी. उसी क्रम में आज हम पूरे भारत के जैन समाज को और
पूरे भारत के संस्कृति प्रिय लोगों से ये अपील करते हैं कि यहाँ ऐसी कोई भी बात नहीं थी, इस बात का अंत आया और हमने आनंद जी कल्याण जी पेड़ी के माध्यम से इस बहुत बड़े इशू का आज समापन किया है। शहर ने रोटरी क्लब द्वारा अनोखी ने मानवता भरी झुंबेश हाथ धरवामां आवी छे। विश्व पोलियो दिवस की उजवणी ना भाग रूपे रोटरी क्लब अमदावाद वेस्ट तरफ थी शहर ना वस्त्रापुर गार्डन अल्फा वन मॉल खाते जन जागृति कार्यक्रम ने नृत्य नाटिका सहित ना विविध कार्यक्रमों योजी पोलियो संबंधित जागृति फैलावाई छे। रोटरी क्लब अमदावाद वेस्ट ना पूर्व प्रमुख पवन चेपलोट, रोटरियन डॉक्टर अविनाश टांक अने जयवंत कामदार आंगे વધુમાં જણાવ્યું હતું કે વિશ્વભરમાં 24મી ઓક્ટોબરના દિવસે પોલિયો દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને પોલિયો એક ચેપી રોગ છે અને તે માનવને અપંગ બનાવતો હોવાથી જીવન માટે જોખમી છે। પણ હવે પોલિયોની રસી આજે વિશ્વભરમાં પ્રાપ્ય બની છે અને WHO અને GPEI ના સઘન પ્રયાસોના કારણે દુનિયામાંથી હવે પોલિયો લુપ્ત થવાના આરે છે। ત્યારે પોલિયો નાબૂદીની આ ઝુંબેશમાં રોટરી ક્લબ પણ જોડાઈ છે અને અત્યાર સુધી બહુમૂલ્ય યોગદાન આપ્યું છે। ત્યારે રોટરી ક્લબ અમદાવાદ વેસ્ટ દ્વારા શહેરના વસ્ત્રાપુર ગાર્ડન આલ્ફા વન મોલ ખાતે નૃત્ય નાટિકાઓ, પેમ્ફલેટ વિતરણ, 1-to-1 જાગૃતિ પ્રચાર સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા છે। સાથે સાથે રોટરી ક્લબ દ્વારા શહેરની મ્યુનિસિપલ શાળાઓમાં ધોરણ 7 અને 8માં ભણતી વિદ્યાર્થીઓને વિનામૂલ્યે સેનેટરી પેડ પૂરી પાડવાની અનોખી ઝુંબેશ પણ હાથ ધરવામાં આવી છે, જેમાં અત્યાર સુધીમાં 160 મ્યુનિસિપલ શાળાઓને આવરી લેવામાં આવી છે। આ સિવાય રોટરી ક્લબ એડલ્ટ લિટરસી, ગરીબ અને જરૂરિયાતમંદ બાળકોને શિક્ષણ, શૌચાલય બનાવવા, કેન્સરના દર્દીઓને સારવાર અને સહાય દરેક સહિતની અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહી છે। પોલિયો હિન્દુસ્તાન ફ્રી હો ચુકા હૈ 2014 મેં ઓર હમ લોગ લેકિન વાપસ ના આએ ઇસકે લિયે હમ લોગ અવેરનેસ પ્રોગ્રામ્સ કરતે હૈ। કલ મોર્નિંગ મેં 6-to-8 ઓડા ગાર્ડન ઓર રસ્તાપુર લેક કે અંદર હમ લોગ પબ્લિક કો પોલિયો કે બારે મેં અવેરનેસ કરેંગે, ઉનકો પેમ્પલેટ્સ દેંગે જિસસે કે ઉનકો બતાએંગે પોલિયો ક્યા હૈ, યે વાપસ દુનિયા મેં યા હિન્દુસ્તાન મેં ના આએ। શામ કો હિમાલય મોલ કે અંદર और अल्फा मॉल में हमने एक प्रोग्राम रखा है जिसमें हम लोग कुछ स्किट करेंगे, हमारे डॉक्टर्स मिलकर वहाँ पर पोलियो का मैसेज देंगे कि ये पोलियो को से इरिटेट किया जाए और कैसे इससे बचा जाए और कैसे पब्लिक को इसके बारे में अवेयरनेस देने के लिए हम लोगों ने नुक्कड़ नाटक और इस तरह के डांस प्रोग्राम को ये रखे हैं। पहले की स्थिति कैसी थी पोलियो के रिगार्डिंग और अभी का माहौल क्या है? 1988 में करीब 3.5 लाख पोलियो केसेस हर साल आते थे और आपको जानकर ये आश्चर्य होगा कि अभी तक 2018 में सिर्फ 13 केसेस दुनिया में आए हैं और मेनली वो भी पाकिस्तान और अफगानिस्तान में। दो ही दुनिया में ऐसी कंट्री है जो पोलियो फ्री नहीं है। हम लोग पूरी कोशिश कर रहे हैं कि 2018 या 2019 तक ये दोनों कंट्री भी पोलियो फ्री पोलियो देना चाहिए। मैं ये संदेश देना चाहूँगा हाइजीनिक के बारे में कि हम पोलियो फ्री तो हो चुके हैं लेकिन ये वापस ना आ जाए इसके लिए हम स्कूल में बच्चों को वॉश एंड वियर और विंग्स के जो हम प्रोजेक्ट चला रहे हैं, सैनिटरी के प्रोग्राम चला रहे हैं और बच्चों को और उनके टीचर्स को हम लिटरेट कर रहे हैं कि कैसे सफाई रखी जाए, कैसे हाथ को वॉश किया जाए, कैसे हाइजीनिक रहा जाए। तो अगर हम हाइजीनिक नहीं रहेंगे तो ये पोलियो वापस फैल सकता है। तो मेरा स्कूल के टीचर्स से यही रिक्वेस्ट है कि बच्चों को हाइजीनिक बनाएं और इसमें हमारा साथ दें। और जो भी पोलियो केसेस है कभी भी पोलियो डे में एटलू है कि अपना देश में पोलियो नाबूद थी गयो है पर आ वायरस गमे तेरे पाछू बहार आए तो एकदम स्प्रेड थी सके अने ए मणस ने અપંગ બનાવી શકે છે, એટલે આની સાવચેતી રાખવાની જરૂરી છે અને દરેક બચ્ચાઓને, નવા જન્મેલા બચ્ચાઓને પોલિયો પીવડાવવાનું અને કંઈ પણ આવો કેસ તમારી ધ્યાનમાં આવે તો સરકારી ક્લિનિકમાં આની જાણકારી આપવાની જેથી કરીને એમને ટ્રીટમેન્ટ મળી શકે અને ભવિષ્યમાં બીજાઓને આ વસ્તુ ન થાય એ એરિયામાં ગવર્નમેન્ટ એમની તાકીદ લઈ શકે। અમદાવાદ શહેરમાં સૌ પ્રથમવાર નાગરિકો માટે ખાસ કરીને યંગસ્ટર માટે ઓર્ગેનિક અને હેલ્ધી ફૂડના કન્સેપ્ટ સાથે શહેરના બોડોદે વિસ્તારમાં લીફ કાફે અને સ્ટોરનો પ્રારંભ કરવામાં આવ્યો છે। જ્યાં સ્વાદના રસિયાઓ અને આરોગ્ય પ્રેમી જનતાને ઇન હાઉસ તૈયાર કરાયેલી હોમ મેડ ફ્રેશ બ્રેડ, ફ્રેશ સલાડ, જ્યુસ, ફ્રેશ ઇન્ગ્રેડિયન્ટ સહિતની વિવિધતા સભર હેલ્ધી અને ઓર્ગેનિક ફૂડ આઇટમો પીરસવામાં આવશે।
લીવ કાફીના સંચાલિકા રુચિકા કિચન સ્નેહા પટેલ અને ઝલક મજીઠિયાએ વધુમાં જણાવ્યું હતું કે અમદાવાદમાં આ પ્રકારના હેલ્થ અને હેલ્ધી ફૂડના કન્સેપ્ટ સાથે સૌ પ્રથમ વખત લીવ કાફી અને સ્ટોલ શરૂ કરવામાં આવ્યો છે. તેનું પાછળનું કારણ કે ખાસ કરીને અમે યંગસ્ટરને ઓર્ગેનિક ફૂડ અને હેલ્ધી ફૂડ તરફ વાળવા માંગીએ છીએ. આ અનોખા કન્સેપ્ટ સાથેના લીફ કાફેની સાથે યંગસ્ટર સહિત ફેશન પ્રેમી જનતા માટે હાથ વણાટ હાથથી બનાવેલા અને નેચર ડાઈ ફેબ્રિક અને ઇકો ફ્રેન્ડલી કપડાં પણ અહીંના સ્ટોરમાં ઉપલબ્ધ બનાવવામાં આવ્યા છે. પર્યાવરણની દ્રષ્ટિએ પણ આવા કપડાંની ડિમાન્ડ અત્યારે વધી છે, ત્યારે આ ડિઝાઇન સ્ટોરમાં ઓર્ગેનિક કોટન ક્લોથ, અપસાયકલિંગ ક્લોથિંગ રેન્જ અને કસ્ટમાઇઝ ક્લોથિંગની શ્રેણી પણ ઉપલબ્ધ બનાવવામાં આવી છે. તેથી અમે અમારી ટચી ટેગલાઇન ઇટ હેલ્ધી, વિયર હેલ્ધી અને ફીલ હેલ્ધી રાખી છે. લીફ કાફે સ્ટોરમાં સાથે સાથે ફ્રેશ ઇન્ગ્રીડિયન્ટ્સ, બોહો થીમ સાથે કમ્ફર્ટ આઉટડોર સિટિંગ, ઇન હાઉસ તૈયાર કરાયેલ હોમમેડ બ્રેડ, ફ્રેશ જ્યુસ અને ડ્રિંક, ફ્રેશ સલાડ, લાઈવ મ્યુઝિક, ઇન હાઉસ પલ્સ કેક અને પેસ્ટ્રીઝની વિશાળ શ્રેણી માણવા મળી શકશે. મારું નામ સ્નેહા પટેલ છે, હું ઓનર છું આ કેફેની. અચાનક જ અમે લોકો જાણે કે બહુ શોપિંગ કરતા હોઈએ છીએ અને ખાવામાં બી અમે બહુ જ ચૂઝી હોઈએ છીએ, તો એક દિવસ અમે ત્રણ ફ્રેન્ડ્સ બેસીને ડિસાઇડ કર્યું કે અમે એક વેન્ચર ચાલુ કરીએ. આ એક ઓર્ગેનિક કેફે છે જેમાં અમે લોકો ફક્ત ઓર્ગેનિક ફૂડ પ્રમોટ કરવાના છે અને અંદર અમારું એક ઇનહાઉસ બુટિક છે જેમાં ઓર્ગેનિક અપેરન્સનું ડિઝાઇનિંગ થશે. અમે લોકો એક ટેગલાઇન રાખી છે, ઈટ હેલ્ધી, વેર હેલ્ધી અને ફીલ વેલ્ધી. આ કોન્સેપ્ટમાં એવું છે કે જેટલા બી યંગસ્ટર્સ છે આજના, એ લોકો બહુ ડાયટ કોન્શિયસ હોય છે, એટલે આ કેફેમાં એ લોકો સારું એવું ટાઈમ સ્પેન્ડ કરી શકે છે. ઇવન ધ મમ્મીઝ જે આજકાલ બહુ ડાયટ કોન્શિયસ હોય છે, એ લોકો અહીં આવી શકે છે અને બેસીને એમનું ટેસ્ટ ટ્રાય કરી શકે છે. અને જે મટીરિયલ્સ અને શોપિંગ છે એકદમ અલગ જ છે, ઓર્ગેનિક વેસ્ટર્ન ડ્રેસ અહીંયા મળે છે. આજથી અમારું હેલ્ધી ફેસ્ટિવલ ચાલુ થયું છે જેમાં ઈટ હેલ્ધી અને વેર હેલ્ધી, એટલે કે તમે ઓર્ગેનિક ફૂડ ખાઈ શકો છો અને ઓર્ગેનિક ફૂડ પહેરી શકો છો. તો તમે આવો અને ટ્રાય કરો ને ઓર્ગેનિક ફૂડ, અને જે અમારું ઇનહાઉસ અપેરન્સ છે એને બી ટ્રાય કરો. આ એક હેલ્ધી ફૂડ કેફે એન્ડ ઓર્ગેનિક વેરનું કોન્સેપ્ટ છે જ્યાં અમે ઓર્ગેનિક કપડાં અંદર હેન્ડ વોવન, કાર્બન ફૂટપ્રિન્ટ, સસ્ટેનેબલ પ્રોડક્ટ્સ કરીએ છીએ. અને અહીંયા ઇટ્સ કાઇન્ડ ઓફ ઓર્ગેનિક ફૂડ, હેલ્ધી ફૂડ, લોટ્સ ઓફ એક્ઝોટિક વેજીટેબલ્સવાળા ફૂડ અમે સેલ કરીએ છીએ. અને રીઝન બિહાઇન્ડ દેટ કે તમે ગિલ્ટ ફ્રી રહો, સોરી, ડોન્ટ કોમ્પ્રોમાઇઝ ઓન ધ ટેસ્ટ બટ ડોન્ટ કોમ્પ્રોમાઇઝ ઓન ધ હેલ્થ આઈટમ, કે તમે ગિલ્ટ ફ્રી ગુડ ખાવાનું ખાઓ. ઓલ્સો આ ફેસ્ટિવલ અમે એટલે કરીએ છીએ કે નવરાત્ર ગયા તો પીપલ ઓફન બિન્ચ ઇટ, કે રબિશ ખાઈ લીધું રાતના 3 વાગે, એન્ડ તમારી હેલ્થ પર બહુ ઇફેક્ટ પડે. એન્ડ લાઇક વાઇઝ દિવાળી આવી રહ્યો છે તો યોર બોડી, યુ નીડ ટુ મેક ઇટ, યુ નો, ડિટોક્સ યોર બોડી, કે દિવાળીમાં તમે બહુ જ જંક ફૂડ ખાશો, હોલિડેઝ પર જશો, સ્વીટ્સ ખાશો, ફ્રાઈડ ફૂડ, તો વાય નોટ ગીવ યોર બોડી અ ડિટોક્સિંગ ટાઈમ ઓફ 10 ડેઝ એન્ડ કમ ઇન ઇટ હેલ્ધી ટેસ્ટી સેલેડ્સ એન્ડ સેન્ડવિચીસ વિચ આર હોમ મેડ બ્રેડ ફ્રેશલી. શહેરના યુવા અને જાણીતા ખગોળશાસ્ત્રી તથાગત કશ્યપે ફરી એકવાર 26 ઓક્ટોબરે જ્વાળામુખી ફાટવાની આગાહી કરી છે. જો કે આ જ્વાળામુખી દક્ષિણ અમેરિકા અને આફ્રિકાની ટેક્ટોનિકલ પ્લેટ વચ્ચે અને વિષુવવૃત્ત પરના જ્વાળામુખીઓમાં ફાટશે તેમ જણાવાયું છે. તેમણે વધુમાં જણાવ્યું છે કે 26 ઓક્ટોબરે બ્રહ્માંડમાં શુક્રનો ગ્રહ પૃથ્વીની નજીક આવશે, ત્યારે તેના ગુરુત્વાકર્ષણથી ધરતી ઉપર જ્યાં સુધી વધુ અસર થશે તે ઉપરોક્ત સ્થળે જ્વાળામુખી ફાટવાની શક્યતા છે. જો કે શુક્રના ગુરુત્વાકર્ષણ બળના કારણે ભારતમાં પણ કદાચ તેની અસર જોવાય અને ચક્રાવાત વરસાદ સહિતની અસરો વર્તાવવાની શક્યતા રહેલી છે. ભૂકંપ કે જ્વાળામુખીની આગાહી પહેલેથી કરી શકાતી નથી તેવા વૈજ્ઞાનિકોના દાવાને તેમણે ખોટા ઠેરવતા આ યુવા ખગોળશાસ્ત્રી તથાગત કશ્યપે જણાવ્યું છે કે ભૂકંપ કે જ્વાળામુખીની આગાહી પહેલેથી કરી શકાય છે, કારણ કે તે બ્રહ્માંડમાં રહેલા ગ્રહોના પૃથ્વી પરના ગુરુત્વાકર્ષણ બળ પર આધારિત છે. 26 ઓક્ટોબરે શુક્રનો મોટો ગ્રહ પૃથ્વી નજીક પસાર થશે અને તેના ગુરુત્વાકર્ષણ બળને લીધે પૃથ્વી ઉપર જ્વાળામુખી ફાટવા સહિતની કુદરતી આપત્તિ સર્જાવાની શક્યતા છે, તેમ આ જ્વાળામુખી વિસ્ફોટ વિષુવવૃત્ત પરના જ્વાળામુખીમાં થશે. બની શકે કે ભારતમાં પણ તેની અસર વર્તાય અને અગાઉ પણ તેમણે જ્વાળામુખી અને ભૂકંપની કરેલી કેટલીક આગાહીઓ સાચી પડી હોવાનો દાવો કર્યો છે. સંશોધનમાં મુશ્કેલી એ પડી કે મારી જોડે કોઈ ડિગ્રી નથી એટલે મારી વાત કોઈ સાંભળતા નથી. બીજી વસ્તુ એ છે કે લોકોના પૂર્વગ્રહ છે કે ભૂકંપની આગાહી ના થઈ શકે, જ્વાળામુખી ફાટવાની એડવાન્સમાં આગાહી ના થઈ શકે, એ લોકોના પૂર્વગ્રહ વધારે રહ્યા છે. પહેલાથી લોકો માની લે છે કે આ થઈ શકે, આ નહીં જ થઈ શકે અથવા થઈ શકે. મારું બંનેનો વિરોધ છે કે કોઈ પણ વસ્તુને પહેલાંથી માની લેવી કે ના માનવી, એના કરતાં આપણે ચકાસીએ, તપાસીએ અને પછી આગળ વધીએ. આના અમારું પર્સનલ પોતાનું રિસર્ચ છે અને આ જે સંશોધન છે એ હું 18 વર્ષથી સ્વતંત્ર રીતે કરી રહ્યો છું.
આવનારા સમયમાં અત્યારે 26મી તારીખ એક છે કે જે 26મી તારીખમાં જ્વાળામુખી વિસ્ફોટ થશે. આ હું તમને પેટા વિભાગમાં જણાવું છું કે જેની અંદર ડીપ ઊંડાઈપૂર્વક આપણે સમજીએ છીએ અને એમાં કેટલું સાચું પડી શકે છે એ આપણે જોઈએ છીએ. પહેલી વસ્તુ છે કે 26મી તારીખે આ દિવસે પૃથ્વી પર એક મોટો જ્વાળામુખી ફાટી શકે છે. આજે હાલનું જે વિજ્ઞાન છે એ પ્રમાણે આપણે જોઈએ તો કઈ તારીખે મોટો જ્વાળામુખી ફાટશે એવું એડવાન્સમાં આપણને ખબર નથી હોતી. તો પહેલી વસ્તુ છે, આ દિવસોમાં પૃથ્વી ઉપર સૌથી મોટો જ્વાળામુખી ફાટી શકે છે. બીજા નંબર પર છે, પૃથ્વીના વિષુવવૃત્તીય પ્રદેશ ભૂમધ્ય રેખાથી નીચે ના વિસ્તારમાં દક્ષિણ ગોળાર્ધમાં જ આ જ્વાળામુખી ફાટવાની સૌથી વધુ સંભાવના છે. ત્રીજા નંબર પર છે, તેમાં સૌથી વધુ સંભાવના દક્ષિણ અમેરિકા અને આફ્રિકાની ટેક્ટોનિક પ્લેટની વચ્ચે શુક્રગ્રહનું ગુરુત્વાકર્ષણ લાગી શકે છે. એ શુક્રગ્રહના ગુરુત્વાકર્ષણના લીધે જ્વાળામુખી ફાટી શકે છે. ખ્યાતિ કોલેજ ઓફ ફિઝિયોથેરાપી દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે ત્યારે આ વર્ષે ખ્યાતિ ફાઉન્ડેશન દ્વારા 12મા ગુજ સ્ટેટ કોન્ફિક્સ 2018નું આયોજન કરવામાં આવ્યું છે. ફિઝિયોથેરાપીના સ્ટુડન્ટ માટે અમદાવાદમાં યોજાનાર આ ગ્રાન્ડ સ્ટેટ લેવલ કોન્ફરન્સ ઓફ ફિઝિયોથેરાપી ફ્રેટર્નિટીનું આયોજન 26મી અને 27મી ઓક્ટોબરના રોજ કરવામાં આવ્યું છે અને આ માટેના પ્રી કોન્ફરન્સ વર્કશોપનું આયોજન આજે અને આવતીકાલે કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ વિશે ખ્યાતિ ફાઉન્ડેશનના ડાયરેક્ટર બિનીતાબેન, ચેરમેન કાર્તિક પટેલ તથા ખ્યાતિ કોલેજ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ભાવિનભાઈ દેસાઈ અને ખ્યાતિ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડોક્ટર મિહિર દેવ ઝાલાએ જણાવ્યું છે કે આ કાર્યક્રમમાં ગુજરાતની 50 જેટલી ફિઝિયોથેરાપી કોલેજના 2300 વિદ્યાર્થીઓ પોતાની પ્રતિભા રજૂ કરશે. આ માટે યોજાનાર વર્કશોપમાં ફિઝિયોથેરાપી ક્ષેત્રના ગાયનેક, ન્યુરો, ઇલેક્ટ્રોથેરાપી, આઈસીયુ તથા ઓર્થોપેડિકને લગતા કાર્યક્રમનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ કોન્ફરન્સનું આયોજન દર વર્ષે ફિઝિયોથેરાપી કોલેજ દ્વારા ફિઝિયોથેરાપીના સ્ટુડન્ટ માટે કરવામાં આવે છે જેને કોન્ફિક્સ તરીકે ઓળખવામાં આવે છે. આ કાર્યક્રમનું આયોજન ફિઝિયોથેરાપી ક્ષેત્રમાં વિદ્યાર્થીની ગુણવત્તા વધે અને વધુમાં વધુ સારું રિસર્ચ કરી શકે તે માટે કરવામાં આવે છે. આયોજનમાં ગુજરાતની 50-54 કોલેજોનો વિદ્યાર્થીઓ તથા પ્રિન્સિપલ, સ્ટાફ મેમ્બર, બીજા ઓર્થોપેડિક સર્જન અને ફિઝિયોથેરાપિસ્ટ લોકોએ પાર્ટ લીધો છે. આમાં 2500 જેટલા લોકો ભાગ લેવાના છે. આ કોન્ફ્લિક્સ દ્વારા વિદ્યાર્થીઓનું અપગ્રેડેશન, એમની ટેકનોલોજીની જાણકારી, પ્રેઝન્ટેશન, એમના હેન્ડસોન, બીજા જે વર્કશોપો છે તેના દ્વારા તેમનું નોલેજ વધારવાનું, એકબીજાનું નોલેજ શેર કરવાનું, એ પ્રકારની આ કોન્ફ્લિક્સ છે. આ ઇવેન્ટમાં મેઇનલી જે વર્કશોપ છે એ વર્કશોપમાં જુદા જુદા ઇક્વિપમેન્ટ કઈ રીતે વાપરવા, પેશન્ટ જોડે કઈ રીતે ટ્રીટ કરવું, એના પોતાનું નોલેજ વધારવું, બીજે ફ્યુચરમાં પ્રેઝન્ટેશન આપવા, પાવર પોઈન્ટ આપવા, સાંસ્કૃતિક કાર્યક્રમો, ક્રિકેટ મેચ, મહેંદી, ટેટુ એવા વિવિધ કાર્યક્રમોમાં એ લોકો પાર્ટ લેશે અને જે એવોર્ડ વિનર લોકો હશે એમને છેલ્લા દિવસે બધું ઇનામો વિતરણ કરવામાં આવશે. જે બેસ્ટ કોલેજ હશે એને 21,000 રૂપિયાનું ઇનામ છે અને બેસ્ટ સ્ટુડન્ટ હશે એને 11,000 રૂપિયાનું. તો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. સમાચારોની ખાસ ગતિવિધિ જોવા માટે આપ જોતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. મને આપો રજા. નમસ્કાર.